નર્મદા તિલકવાડા તાલુકાના મારુઢિયા ગામેથી દીપડો પાંજરે પુરાવશે છેલ્લા ઘણા વખતથી આ દીપડો ગામ લોકોને પરેશાન કરતો હતો, જેને કારણે લોકોના જીવ પડીકે બંધા હતા. પણ વન વિભાગના સહયોગથી દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો, વારંવાર પશુઓનો શિકાર બનાવી રહ્યો હતો. હાલ થોડા સમય પહેલા વાડિયા વાસણ કાલઘોડા ત્યારબાદ સાવલી વસાહત સીમ વિસ્તારમાં દીપડાએ પશુઓને શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી હતી. એ ઉપરાંત મારુઢા ટેકરા તેમજ આસપાસના વિસ્તારમાં પણ દીપડાએ મરઘા બકરા અને પાડાને શિકાર બનાવ્યા હતા. આ વિસ્તારમાં મોટા ભાગે ખેડૂતો રહે છે અને હાલ વીજળી વિભાગ તરફથી ખેતી માટે રાત્રિના વીજળી આપવા આવે છે, જેના કારણે ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં અવર જવર કરવી પડે છે. ત્યારે વારંવાર આવી બનતી ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડર અનુભવે છે. ઘણીવાર આવી ઘટનાઓ બનતા જંગલ ખાતા તરફથી તિલકવાડા તાલુકાના મારુંઢિયા ફતેપુરા ધાણીખોડ તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા, જેના પગલે રાત્રિના સમયે મારુંઢિયા ગામે 2 વર્ષીય દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. આ દીપડાને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી મૂકવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દીપડો પાંજરે પૂરતા દીપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. આ દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ગામ લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં હજુ પણ દીપડા હોવાની સંભાવના રહેલી છે, જેથી હજુ પણ પાંજરું મૂકવામાં આવે અને દીપડા પકડી સલામત સ્થળે છોડી મૂકવામાં આવે તેવી લોક માંગ છે. વધુમાં ગામ લોકોનું કહેવું છે કે વીજળી વિભાગ તરફથી રાત્રિના સમયે ખેતી માટે વીજ પુરવઠો આપવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે ખેતરમાં જવા માટે ખેડૂતોને જંગલી જાનવરોનો ડર સતાવે છે, જેથી દિવસના સમય દરમિયાન ખેતી માટે વીજ પુરવઠા આપવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે. અમારા વિસ્તારમાં ઘણા તેમથી દીપડાઓનો ઘણો ત્રાસ છે. હજુ પણ કેટલાક દીપડાઓ સાંજના 6 થી આ વિસ્તારમાં ફરતા થઈ જાય છે. હાલમાં વીજ પુરવઠા તરફથી જે રાતની લાઇટ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો 6 પછી કોઈ પણ ખેતરમાં જઈ શકતા નથી, જેને લઈને અમારા બાજુના તમામ ખેડૂતોની એક જ માંગ છે કે અમને દિવસે લાઇટ આપે અને જંગલ ખાતા તરફથી હજુ ઘણા દીપડાઓ જે ફરે છે, જેમને પાંજરા મૂકીને આ જ રીતે પકડે એવી અમારા વિસ્તારના તમામ લોકોની માંગ છે.